ગાંધીધામની શિણાઈ ગામ પાસે નર્મદા કેનાલમાં ટેસ્ટિંગની કામગીરી સામે સાઇફનની નબળાઈ કે અન્ય કોઈ કારણોસર પાણી લીકેજ થવા લાગતા દોડધામ મચી ગઈ હતી રહેણા વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા કેનાલ પસાર થવાની હોવા સહિતના મુદ્દે પણ રહીશોને અંધારામાં રાખવાનો ચણબડાટ ઉઠ્યો છે જો કે આ કામ પાણી પુરવઠા બોર્ડ હસ્તક હોવાનો દાવો નર્મદા નિગમ દ્વારા કરવામાં આવ્યો હતો એક બાજુ પાણીનો વેડફાળ ન થાય તે માટે પગલાં ભરવા જોઈએ તે ભરાતા નથી અને મોઘા ભાવના પાણીનો વેડફાટ ગાંધીધામ નગરપાલિકામાં હોય કે શિણાઈ આસપાસ બધે એકસરખું ચિત્ર જોવા મળી રહ્યું છે જળ એજ જીવનની તુક્તી સાર્થક કરવાને બદલે તેનો વેડફાટ થાય તે દિશામાં પણ પગલાં ભરાતા હોય તેવું જણાઈ રહ્યું છે સરકારી કામોમાં જે તે વિભાગો પૈકી કેટલાકોની બેદરકારી અને નબળાઈને લઈને કેટલીક વખત જે તે કોન્ટ્રાક્ટરોને ભાવતું હતું અને વેદે કહ્યું તેવી સ્થિતિ ઊભી થતી હોય છે જાણકાર વર્તુળ લોકોના જણાવ્યા મુજબ શિણાઈ ગામ પાસે નર્મદાની લાઇનના ટેસ્ટિંગમાં લીકેજ થતાં જ પાણી આસપાસની સોસાયટીઓમાં ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી જેસીબી સાથે ચાલતી આ પ્રક્રિયામાં કોઈની જવાબદારી નક્કી કરવી તે પણ એક પ્રશ્ન છે હાલ તો જે તે વિસ્તારમાં ઊભી થયેલી આ સ્થિતિને કારણે આ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષની લાગણી જન્મે તે સ્વાભાવિક છે નર્મદા નિગમના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા કોઈ આવું કામ કરાયું નથી કદાચ પાણી પુરવઠા હસ્તક કામ થયું હોઈ શકે જોકે પાણી પુરવઠા બોર્ડના અધિકારીનો સંપર્ક ન થતા વધુ વિગત મેળવી શકાય નથી